एक 3 मीटर लांबी નિશાની જે 20 કિલોગ્રામ વજન ધરાવે છે તે ઘર્ષણ રહિત દિવાલ પર ઝુકાવેલ છે। આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તેના નીચેના છેડે દિવાલથી 1 મીટર દૂર છે। દિવાલ અને ભોંયતળિયાની પ્રતિક્રિયા બળ શોધો। ચલો ભાઈ પેલા આકૃતિને સમજો એટલે તમને ખ્યાલ આવે। ધારી લો કે આ દિવાલ છે, આ ભોંય તળિયું છે। હવે એ આગળ આપણે નિશાની ટેકવી છે, ઝુકાવેલી એવું કીધેલું છે એટલે કે આ રીતે નિશાની ટેકવેલી છે। આ અંતર 1 મીટર છે, દિવાલથી 1 મીટર દૂર નિશાની ટેકવાયેલી છે એટલે આ ભોંય તળિયા પર આ અંતર 1 મીટર છે। નિશાનીની લંબાઈ 3 મીટર આપેલી છે। आ पाइथागोरस पर थी, आ तमने मळशे 2√2 कारण के 3 नो वर्ग 9 एमांथी 1 नो वर्ग बाद करो 9 मांथी 1 गया एटले 8 8 नो वर्गमूळ आ होवो जोईए एटले 2√2 मीटर। ओके हवे आपणी निशाणी छे आ छे, एनुं नाम आपो तो आपी दीधी AB। હવે નિશાનીનો પહેલો છેડો એ જુઓ, એ દિવાલની સપાટી પર એ રીતે ગોઠવાયેલો છે કે જેને કારણે દિવાલ એની ઉપર અવરોધક બળ લગાડે, સોરી પ્રતિક્રિયા બળ લગાડશે આ દિશામાં, એને R1 કહીએ। તો R1 એક તો પ્રતિક્રિયા બળ શોધવાનું કીધેલું હતું, એ R1 આ છે। પછી અહીંયા આગળ જે સપાટી પર ભોંયતળિયા પર જે છે એ દિવાલમાં ક્રોસમાં છે, આમ ધ્યાનથી જોઈએ તો, અને એને કારણે એ જે પ્રતિક્રિયા બળ લગાડશે એ આ લગાડે છે। R2 આપણે R1 અને R2 આ શોધવાના છે। હવે R2 નથી, X અક્ષની દિશામાં, આ X અક્ષ કહેવાય ભોંયતળિયું અને આ દિવાલે Y અક્ષ કહેવાય એટલે કે શિરોલંબ। આ નથી એક્ઝેક્ટલી एक्स अक्ष के वाय अक्ष पर, એટલે R2 ને આપણે ઘટકો વિચાર્યા હતા। એક ઘટક આ દિશામાં વિચાર્યો હતો જેને આપણે નામ આપ્યું ઘર્ષણ બળ F। કેમ ઘર્ષણ બળ? તો કે રીઅલ માં જો આ ભોંય તળિયા પર ધીમે ધીમે લસરીને આમ જતી રહે તો એની ગતિનો વિરોધ કર્યો આને, એટલે એ ઘર્ષણ બળ થયો। અને એક બળ જે છે એ સપાટીને લંબ, ભોંય તળિયાની સપાટીને લંબ, જેને આપણે લંબ બળ કહીએ છીએ ને, એનો વડે દર્શાય। ઓકે આ નિશાનીનું પોતાનું વજન બળ ભાઈ એ એના કેન્દ્ર પર આપણે વિચારીશું, આ એનું મધ્ય બિંદુ છે એટલે કે કેન્દ્ર છે, તો ત્યાંથી વજન બળ કઈ તરફ લાગે? નીચે તરફ, અધો દિશામાં એનું વજન બળ W। આ મધ્ય બિંદુ છે એટલે એમાંથી આ જ્યારે રેખા આપણે દોરીએ તો આ બી અને આને એમ કહી દઈએ તો બી એમ ના બે સરખા ભાગ પડે આ બિંદુ આગળ, અને હું ધારી લો કે પી કહું છું તો આ બી થી પી અને પી થી એમ બંને સમાન મૂલ્યના હશે 1/2 મીટર। કેમ 1/2? તો કે આ 1 મીટર છે, માટે બી એમ નું માપ 1 મીટર છે, એના બે ભાગ પડે। ઓકે હવે આખી રચના સંતુલન સ્થિતિમાં છે ભાઈ, સંતુલન સ્થિતિમાં છે, ધેટ મીન એ નથી રેખીય ગતિ કરતો કે નથી ચાક ગતિ કરતો। ચલો રેખીય ગતિ કરતો ના હોય તો આપણે જાણીએ છીએ કે સિગ્મા F ઇઝ ઇક્વલ ટુ 0, અને ચાક ગતિ કરતો ના હોય તો આપણે જાણીએ છીએ સિગ્મા ટાઉ બરોબર 0। તો પહેલા આપણે લઈએ સિગ્મા F બરોબર 0 એટલે આપણે એ સ્પષ્ટતા કરીએ ભાઈ, તે સ્થાનાંતરીય સંતુલનમાં હોવાથી સિગ્મા F ઇઝ ઇક્વલ ટુ 0 ભાઈ। સિગ્મા F 0 છે એનો અર્થ એવો છે કે પરસ્પર વિરુદ્ધ દિશાના બળ એકબીજાની અસર નાબૂદ કરે। પહેલા મેં નજર નાખી X અક્ષની દિશામાં, તો X અક્ષની દિશામાં બળ F છે,
અને ઋણ x અક્ષની દિશામાં r1 છે એટલે f અને r1 એકબીજાની અસર નાબૂદ કરતા હોવા જોઈએ એટલે આવું કહી શકાય સિગ્મા fx બરોબર 0 અને સિગ્મા fy બરોબર 0 સોરી સિગ્મા fx એટલે આ f અને r1 f પ્લસ અને r1 માઈનસ બરોબર 0 ધેરફોર f બરોબર r1 અને સિગ્મા fy તો fy કયું છે તો y અક્ષની દિશા આ છે એ દિશામાં એક તો w દેખાય અને એની વિરુદ્ધમાં n દેખાય એટલે w નીચે તરફ છે એટલે એને માઈનસ લઈશું n ઉપર તરફ છે એટલે પ્લસ ગણીશું તો સિગ્મા fy બરોબર 0 ધેટ મીન્સ n માઈનસ w બરોબર 0 ધેરફોર n બરોબર w હવે w તો આપણને ખબર છે કેમ તો કે આનું દળ આપી દીધું છે 20 કિલોગ્રામ w એટલે વજન બળ એટલે માજી નહીં હું લખો તો લખાય માજી m શું આપ્યું છે તો કે 20 g આપણે કશું આપ્યું નથી એટલે 9.8 That means 196 મીટર સોરી ન્યૂટન તો આ તમને મળ્યું લંબ બળ અને n મળી ગયો ચલો એક બળનું મૂલ્ય તો મળી ગયું છે મને ઓકે હવે r1 ની કિંમત શોધવી હોય તો મારે f જોઈશે ઘર્ષણ બળ જ્યાં સુધી f નહીં મળે ત્યાં સુધી આપણને r1 નહીં મળે બીજી વસ્તુ એન નહીં મળે ત્યાં સુધી એફ અને એન બંને મળી જશે તો આર ટુ મળી જશે કારણ કે આર ટુ ના બે ઘટક છે એન અને એફ તો હવે આપણો બધો ટાર્ગેટ શું રહેશે એક એફ શોધવાનો અને એન તો મળી જ ગયેલા છે એટલે એફ મળી જાય બધું મળી જશે ફટાફટ પણ એ તો અત્યારે તો શક્ય દેખાતું નથી એટલે અહીંયા આપણે અટકી ગયા સ્થાનાંતર સંતુલનમાં એટલે હવે આપણે વાત કરી હતી ચાક ગતિ સંતુલન ચાક ગતિ સંતુલન ભાઈ ચાક ગતિ સંતુલન હોય તો આપણે જાણીએ છીએ સિગ્મા ટાઉ બરોબર 0 સિગ્મા ટાઉ બરોબર 0 હવે સિગ્મા ટાઉ ટાઉ એટલે શું આરએફ સાઈન થીટા આરએફ સાઈન થીટા એટલે શું બળ ગુણ્યા લંબ અંતર આપણું ટોર્કનું સૂત્ર બળ ગુણ્યા આર લંબ એટલે શું સંદર્ભ બિંદુથી બળની કાર્ય રેખા સુધીનું લંબ અંતર તો અહીંયા પહેલા સંદર્ભ બિંદુ આપણે નક્કી કરવું પડે મેં ધારી લો કે સંદર્ભ બિંદુ આ લીધું છે બી ચલો તો આ સંદર્ભ બિંદુ બી ની સાપેક્ષે ચોપડીમાં અહીંયા એ નામ આપ્યું છે એટલે પાછા તમે ચોપડી પ્રમાણે કરવા જાવ તો એવું વિચારતા નહીં સાહેબ એમાં તો સંદર્ભ બિંદુ એ લીધું છે આ બિંદુને મેં સંદર્ભ બિંદુ લીધું છે સંદર્ભ બિંદુ બી ની સાપેક્ષે આ ઘણે એમ પણ વિચારશે કે આ જ બિંદુ લેવાય આ ના લેવાય ગમે તે લેવાય હું આ લઉં છું તો આર વન ની કાર્ય રેખા એમાંથી પસાર થઈ જાય તો આર વન નહીં મળે મારે તો આર વન શોધવાનો છે એટલે આર વન મળવો જોઈએ માટે આપણે આ સંદર્ભ બિંદુ ના લે ક્લિયર એટલે આપણે સંદર્ભ બિંદુ બી લીધું છે સંદર્ભ બિંદુ બી ની સાપેક્ષે વિચાર કરીએ છે હા બોલ બેન એમ લઈએ છે તો એમ થી આર વન હા બોલ બેન એટલે સર એમ લઈએ તો શું થાય હું એ જ કહું છું કે ધારી લે કે સંદર્ભ બિંદુ એમ લઈએ તો મારે કેટલા બધા બળો ધ્યાનમાં લેવા પડે આર વન ધ્યાનમાં લેવો પડે ડબલ્યુ ધ્યાનમાં લેવો પડે એન ધ્યાનમાં લેવો પડે એફ ધ્યાનમાં લેવો પડે એફ તો ચલો એફ ની કાર્યરેખા એમમાંથી પસાર થઈ જશે પણ મારે એના માટે એન આર વન બરોબર અને ડબલ્યુ ત્રણ બળ ધ્યાનમાં લેવા પડે બરોબર એટલે તમારા સમીકરણ થોડા લાંબા થઈ જશે બી લઉં છું તો શું ફાયદો થાય છે જુઓ એન ની કાર્યરેખાએ સંદર્ભ બિંદુમાંથી પસાર થઈ ગઈ એફ ની કાર્યરેખાએ સંદર્ભ બિંદુમાંથી પસાર થઈ ગઈ એટલે બે બળ નીકળી ગયા ખાલી બે જ બળ રહ્યા ડબલ્યુ અને આર તો સૌથી ઓછું શેમાં આવ્યું બીમાં માટે બી લઈએ મને ધારી લો કે તમે સંદર્ભ બિંદુ એમ લેશો તો એ જવાબ તો એ જ આવવાનો છે સ્ટેપ તમારું વધે એટલે આપણો પ્રયત્ન શું હોય સ્ટેપ ઓછા થાય એ આપણો પ્રયત્ન હોય માટે ક્લિયર ચલો સંદર્ભ બિંદુ બી ની સાપેક્ષે ચલો તો પહેલા બળ વિચારીએ એફ અને એન તો કે એફ અને એન તો ઓલરેડી
સંદર્ભ બિંદુની એટલે કે એમની કાર્યરેખા સંદર્ભ બિંદુમાંથી પસાર થઈ જાય છે એટલે એને કારણે ટોર્ક હોય નહીં. એટલે આપણે અહીં સ્પષ્ટતા કરી દઈએ કે સંદર્ભ બિંદુ બિંદુ સાપેક્ષ એન અને એફ ને કારણે કાર્યરેખા બીમાંથી પસાર થતી હોવાથી બળની ચાકમાત્રા ના ઉદભવે એટલે કે ટોર્ક ના ઉદભવે. ચલો હવે કયા બળ બાકી રહ્યા? તો આ એક બે ત્રણ અને ચાર બળ છે. તો હવે બાકી રહ્યું આર વન અને ડબલ્યુ. તો ચલો પેલા હું વાત કરી દઉં આર વન ની. ચલો બળ છે આર વન, સંદર્ભ બિંદુથી એનું લંબ અંતર જુઓ તો સંદર્ભ બિંદુ આ છે. લંબ અંતર એટલે આર વન ની કાર્યરેખા સુધી જવાનું. તો આર વન ની કાર્યરેખા આગળ અથવા પાછળ વધારો તો તમે જોઈ શકો છો આટલું થાય, આટલું લંબ અંતર થયું કહેવાય. આમ તમે આમ આમ એન માંથી પસાર થતું બતાવે તો તમને ખ્યાલ આવે આ લંબ અંતર થયું. હવે આ જે અંતર છે એ જ એમ એ જ આ થયું, બંને લંબચોરસ ની સામસામ એ બાજુ થઈ. એટલે આપણે ટુ રૂટ ટુ લખી નાખીએ આર વન ઇન્ટુ ટુ રૂટ ટુ. ઓકે, હવે આ પ્લસ લેવું કે માઇનસ લેવું હજી એ તો ઊભું જ છે. તો કે લંબ અંતર આ છે એટલે આ સ્થાન સદિશ થયો આર, એને આ તરફ દિશા આર વન આ તરફ છે. હવે આર થી એફ તરફ આપણે જવાનું એટલે આ થઈ. હવે આ તો તમને ખબર પડે કે ભાઈ આ સમઘડી છે કે વિષમ ઘડી, તો તરત તમને ખબર પડે કે ભાઈ આ તો એન્ટી ક્લોકવાઇઝ છે. ચલો ભાઈ એન્ટી ક્લોકવાઇઝ છે એટલે પ્લસ, એટલે અહીંયા આગળ પ્લસ રહેશે. ચાલો હવે વાત આવે ડબલ્યુ. લંબ અંતર કેટલું? તો કે ડબલ્યુ ની કાર્યરેખા લંબા હોય તો તમને ખબર પડશે કે એનું લંબ અંતર થશે બી થી પી સુધી. ભાઈ આ બી થી પી નું માપ કેટલું છે? તો એ તો જો મેં પહેલા જ લખેલું છે બીપી માપ છે હાફ મીટર એટલે હાફ. હવે એની પ્લસ લેવું કે માઇનસ લેવું એની વાત. તો જો આ બળની દિશા છે નીચે તરફ, આ એના સ્થાન સદિશ ની દિશા આમ થશે આર્મી દિશા. બળ નીચે તરફ છે આ જમણી બાજુ છે ત્યાંથી આમ જવાનું. ભાઈ આને ક્લોકવાઇઝ કહેવાય કે એન્ટી ક્લોકવાઇઝ કહેવાય? ભાઈ ક્લોકવાઇઝ. ક્લોકવાઇઝ ધેટ મીન્સ તો માઇનસ. હવે આપણને ખબર છે સિગ્મા ટાઉ ઝીરો છે માટે ઇઝ ઇક્વલ ટુ ઝીરો. ધેટ મીન્સ આર વન ટુ રૂટ ટુ બરોબર ડબલ્યુ બાય ટુ. ચલો ભાઈ. હા બોલો બેન. સર મને ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ જલ્દી યાદ નહીં રહેતું, ભૂલી જવાય છે સર. એની કોઈ શોર્ટકટ કી હશે? એમાં તો બીજી ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ થી શોર્ટ શું હોય? ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ તો આપડા નજર સામે હોય ને ઘડિયાળ. તો તારો જમણો હાથ હોય ને જમણો હાથ, એ જમણા હાથ ની આંગળી વાળવાની બરોબર, જો અંગૂઠો તારી તરફ આવતો હોય તો પ્લસ લેવાનું, અને જો આંગળી વાળી ના શકાય તો માઇનસ લેવાનું. જો ચેક કર, આ આર આમ છે બરોબર, એફ આમ છે, આર આગળ તારે આંગળીઓ મૂકવાની છે, એફ નીચે તરફ છે, આંગળી વાળી શકાશે? ના. બોલ તો ધેટ મીન્સ માઇનસ. હવે અહીંયા જો નહીં વાળી શકાય ને એટલે માઇનસ. ઓકે, એટલે આપણે જો માઇનસ લીધેલું, તારે તારો હાથ આમ લઈને જ બેસશે મારી જેમ. હવે અહીંયા જો આર આ છે એટલે આર ની દિશામાં મેં આમ મૂકી દીધું. ઓકે, હવે એફ આ તરફ છે તો આંગળીઓ વળે છે, જો ધેટ મીન્સ પોઝિટિવ. હા બોલ. ખબર પડી ગઈ? એટલે છેલ્લો ઉપાય આ છે. એટલે સમઘડી વિષમઘડી ના ખબર પડે તો આ, પણ એવું હું કહું કે ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ ખબર પડવી જોઈએ બેનો. એનું રીઝન એ છે કે આપણું મગજ છે ને કાર્યરત રહેશે એનાથી.
આ મગજને કાર્યરત રાખવા માટે છે. જેમ કે જમણી અને ડાબી ગણન, જમણી ડાબી મેં ખબર પડતી, આમ ચેક કરે હું કયા લખાઉં છું, જમણા છે કયા જમણી વાત નહીં, તારી વાત નહીં કરું, જનરલ વાત કરું છું કે ઘણાને જમણી અને ડાબી માં ખબર નથી પડતી, ભૂલી જાય, યાદ કરવું પડે કે ભાઈ કઈ જમણી કઈ ડાબી, પછી ઘણા ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ. તો પ્રેક્ટિસ કરવાની શરૂઆતના દિવસમાં છે ને, પ્રેક્ટિસ કરવાની એટલે યાદ રહી જશે. આ એટલા માટે હું કહું છું કે આ કેમ કામ લાગે, તો આપણું મગજ છે ને, ડાબું મગજ કાર્યરત રાખવું બહુ જરૂરી છે. ડાબું મગજ જેટલું કાર્યરત હશે ને, તો આ બધા પ્રશ્નોના જવાબ ઓન ધ સ્પોટ આવશે. એના માટે પ્રેક્ટિસ, મગજ બધાના સરખા જ હોય છે ભાઈ, પ્રેક્ટિસનો અભાવ કે ભાઈ આપણે પ્રેક્ટિસ નથી. એટલે તારે રોજ શું કરવાનું, જાતે કાગળ ઉપર દોરવાનું, પછી નક્કી કરવાનું ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ, ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ. તું આવું 10 વાર 10 આકૃતિ જાતે દોરીને કરીશ ને, ઓટોમેટિક 11મી આકૃતિમાં તારી આંખો બંધ કરીને તરત તને દેખાશો કે આ ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ. અને ના આવે તો મેં તને કીધું એ બેસ્ટ વે, જમણા આંગળીઓ આર ની દિશામાં રાખવાની અને બળ તરફ વાળવાની. જો બળ તરફ વળતી હોય તો પ્લસ, ના વળી શકે આમ થતી હોય તો આંગળી કી તોડવાની નહીં આપણે. એવું ના કરી એટલે હું વાળું જ થાય, ના વળે કેમ નહીં, બરોબર, તોડવાની નથી. ધેટ મીન્સ એ નેગેટિવ. આવડશે ને બેન? ઓકે. ઇફ યુ વોન્ટ મી ટુ કંટ્રોલ માય ટેમ્પર, વાહ ભાઈ વાહ, સારું સ્લોગન લખ્યું છે બેન. ઓકે, આટલે સુધી બોલો ક્લિયર છો? હવે જો W, તો W તો ખબર છે, આર 196 એટલે 196/2 એટલે 98, તો ડાયરેક્ટ મૂકી દઉં છું 98. હવે R1 બરોબર શું, તો કે 98/2√2. હવે 98/2 એટલે 49, અને 1/√2 એટલે 0.71 છે. આ છે ને આ અમુક કિંમત યાદ જ રાખવાની, 1/√2 તો 0.71, કારણ કે આપણે સાઈન 45 હોય કે કોસ 45 હોય તો 1/√2 આવે, તેની કિંમત તરીકે જ યાદ રાખી દેવાની 0.71, એટલે ફટ લઈને લખી શકાય. કારણ કે આ બધું નીટ અને JEE માં આપણને સ્પીડમાં ગણતરી કરવા કામ લાગે. હવે આ ચેક કરી લો, ચલો ભાઈ 49/0.7071 કેટલા થાય છે? ચલો ચલો કેલ્સી કેલ્સી, બહુ કેલ્સી તમારું ધીમું. 34.64 બરોબર ને બેન? તો R1 મળી ગયું આપણને. ઓકે સર, 34.65 આવો. કે શું આવે? 34.65 આવે. ઓકે, 64-65 એનાથી બહુ કઈ ખાસ થઈ મારી. ઓકે, 9-5. ચલો ભાઈ, હવે વાત આવી R2 ની. તો R2 ના બે ઘટકો છે ને, બંને પરસ્પર લંબ છે, માટે R2 બરોબર વર્ગમૂળમાં N² + F² એન તો છે 196 એટલે 196 નો વર્ગ વત્તા F. ભાઈ આપણને ખબર છે F એટલે R1. R1 આ રહ્યું આપણે હમણાં સુધી 34.65 નો વર્ગ. અને આનું વર્ગ એટલે તારે 196 નો વર્ગ કરવાનો, એ લખી રાખવાનો, પછી 34.65 નો વર્ગ કરવાનો, એ પણ લખી રાખવાનો, પછી એ બંનેનો સરવાળો કરવાનો અને એનું વર્ગમૂળ કરવાનું. બોલો ક્લિયર છો બેન? હા સર. આવડશે ને હવે? હા. ઓકે, હવે આ R2 ની દિશા, R1 ની દિશા તો સપાટીને લંબ છે એટલે એને તો શોધવાની જરૂર ના પડી, પણ R2 નથી X-અક્ષ ની દિશામાં કે નથી Y-અક્ષ ની દિશામાં, તો R2 ની દિશા તમારે નક્કી કરવી પડે. તો એ ખૂણો છે મોયતળિયા સાથે આલ્ફા, એને મેં આલ્ફા નામ આપ્યું. તો એ દિશા નક્કી કરવા માટે તમારે શું કરવું પડશે, તો કે તમારે tan વિધેય લેવું પડશે. tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ, ભાઈ આલ્ફાની સામે આ કહેવાય, આ એટલે એન, આ
અહીંયા આ બંને સામસામી કહેવાય એટલે એન ભાગ્યા પાસે એફ. પણ એક જણે મને એવું પૂછ્યું સાહેબ એન લેવાનો કે ડબલ્યુ લેવાનો? ભાઈ ડબલ્યુ એ આર ટુ નો ઘટક નથી, આપણે આર ટુ ના ઘટક લેવાના છે, એટલે આર ટુ નો ઘટક તો એન જ છે. ભલે ભાઈ ડબલ્યુ ને એન સરખા છે એટલે આપણે ડબલ્યુ લખીએ કે એન લખીએ એવું નથી, આપણે તો આર ટુ નો ઘટક એન છે માટે એન નામ લખીએ છે વ્યાયામમાં. હવે એન ની કિંમત છે તમારી જોડે 196, એફ ની કિંમત હમણાં સુધી 34.65, એટલે ટેન આલ્ફા મળી જશે. પછી નેચરલ ટેન્જન્ટમાં જોઈને ખૂણો શોધવાનો રહેશે. બોલો ક્લિયર છો? આપણે હવે આ દાખલામાં કોઈને તકલીફ જો ભાઈ આ રીતે કોઈ બી વસ્તુ તમે તૈયાર કરો ના ખબર પડે તો પૂછી લેવાની. ફિઝિક્સ એક એવો વિષય જો મનમાં રાખશો ને તો અઘરું બનશે. ફિઝિક્સ વિષયની અંદર તમે કોઈ બી પ્રશ્ન હશે ને મનમાં ને મનમાં રાખશો તો ફિઝિક્સ તમારું કાચું થતું જશે. મનમાં આવતા કોઈ બી પ્રશ્ન ફિઝિક્સમાં તરત પૂછવા, પણ ફિઝિક્સ ને લગતા. એટલે મેં જોજો, તમે જોજો કોઈ બી પ્રશ્ન મને પૂછશે ને, ઘણા ને એવું થતું હોય કે ચાલો આ બહુ પ્રશ્ન પૂછપૂછ કરે છે, પણ એ રિયાલિટી એ બહુ સારી વસ્તુ છે. જે કોઈ પ્રશ્ન પૂછે એટલો એ વ્યક્તિને ફિઝિક્સમાં ફાયદો થશે, ધ્યાન રાખજો. અને બનશે ત્યાં સુધી હું ગમે તેવા પ્રશ્નો હશે દરેકને ન્યાય આપવાનો, પ્રશ્નોના જવાબને ન્યાય આપવાનો ટ્રાય કરીશ. ચલો ભાઈ હવે આગળ નવો ટોપિક, જડત્વની ચાકમાત્રા. આ જવા દઉં છું, જવા દઉં ને? ઓકે, જડત્વની ચાકમાત્રા. આમ બહુ કંટાળો નહીં આવતો ને? ના સર, જરાય નહીં. તો ઠીક, તમારો વિષય એવો છે એટલે બગાસા વધારે આવે. કોઈ ચાલુ લેક્ચર બહાર નહીં જતું રહેતું નાસ્તો બાસ્તો ખાવા, કે સાહેબ ને ક્યાં ખબર પડે લાય જમી આવીએ, એવું ના કરતા હો. ચલો ભાઈ જડત્વની ચાકમાત્રા. તમને કાલનું ટાઈમ ટેબલ આપ્યું છે? ના સર. ઓકે, જડત્વની ચાકમાત્રા. રેખીય ગતિમાં જે ભાગ દળ ભજવે છે અથવા તો જડત્વ ભજવે છે તેવો જ ભાગ ચાક ગતિમાં જડત્વની ચાકમાત્રા ભજવે છે. રેખીય ગતિમાં જે ભાગ દળ ભજવે છે અથવા જડત્વ ભજવે છે તેવો જ ભાગ ચાક ગતિમાં જડત્વની ચાકમાત્રા ભજવે છે. જડત્વની ચાકમાત્રા ભજવે છે. ભાઈ જડત્વની ચાકમાત્રાને ધારી લો કે કોઈ વ્યાખ્યા પૂછે તો શું વ્યાખ્યા હોઈ શકે સમજો. ધારી લો કે આ કોઈ પણ એક પદાર્થ છે, કોઈ પણ, અને આ એની ધારી લો કે ભ્રમણાક્ષ, સ્થિર ભ્રમણાક્ષ. કોઈ પણ પદાર્થની એના ભ્રમણાક્ષ ને અનુલક્ષીને આ દરેકે દરેક એના જે કઈ કણો હોય, હું તો અહીંયા કઈ બધા નથી બતાવતો, પણ જે કઈ એના કણો હશે એ બધા જ કણો ના દળ અનુક્રમે M1 M2 અપ ટુ MN છે ધારી લઈ. બ્રહ્માક્ષ થી તેમના લંબ અંતર અનુક્રમે R1
આર ટુ અપ ટુ આર એન છે. તો આપેલ બ્રહ્માક્ષને અનુલક્ષીને તેની જડત્વની ચાક માત્રા, આપેલ બ્રહ્માક્ષને અનુલક્ષીને તેની જડત્વની ચાક માત્રા એને સંકેતમાં કેપિટલ આઈ વડે દર્શાવીએ છીએ, ઇઝ ઇક્વલ ટુ એમ વન આર વન સ્ક્વેર પ્લસ એમ ટુ આર ટુ સ્ક્વેર પ્લસ અપ ટુ પ્લસ એમ એન આર એન સ્ક્વેર. આને આમ પણ લખાય ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એમ આઈ આર આઈ સ્ક્વેર, આ ઇઝ ઇક્વલ ટુ વન ટુ સિગ્મા એમ આઈ આર આઈ સ્ક્વેર. આને વ્યાખ્યાના શબ્દોમાં બોલવું હોય તેવું કહી શકાય. કોઈ પણ પદાર્થના દરેક કણોના દળ અને બ્રહ્માક્ષથી તેમના લંબ અંતરના વર્ગના ગુણાકારના સરવાળાને તે બ્રહ્માક્ષને અનુલક્ષીને પદાર્થની જડત્વની ચાક માત્રા કહે છે. ફરીથી બોલું છું, ધ્યાન રાખજો. આપેલ પદાર્થના દરેક ઘટક કણોના દળ અને બ્રહ્માક્ષથી તેમના લંબ અંતરના વર્ગના ગુણાકારના સરવાળાને તે બ્રહ્માક્ષને અનુલક્ષીને તે પદાર્થની જડત્વની ચાક માત્રા કહે છે. બોલો, ક્લિયર છો ભાઈ? ખ્યાલ આવે ભાઈ દરેકને? જો વ્યાખ્યા તમે જાતે બનાવી શકો. શરૂઆત મેં ક્યાંથી કરી ભાઈ? પદાર્થના દરેક ઘટક કણોના દળ અને આ આર શું છે? તો કે બ્રહ્માક્ષથી એક ઘટક કણોના લંબ અંતર એનો શું કરવાનો છે? વર્ગ. એટલે ઘટક કણોના લંબ અંતરના વર્ગ. પછી શું છે? બંને વચ્ચે સંબંધ ગુણાકાર ના ગુણાકારનો. પછી શું છે? સિગ્મા એટલે સરવાળાને શું કહીએ છે? તે અક્ષને અનુલક્ષીને તે પદાર્થની જડત્વની ચાક માત્રા. બોલો ભાઈ, દરેકને આવડે? સર ફરીથી કરાવો. ફરીથી ધ્યાન રાખો ભાઈ. ધારી લો કે આ કોઈક પદાર્થ છે. પદાર્થના જુદા જુદા કણો છે. મેં એમાંથી એમ વન એમ ટુ અપ ટુ એમ એન કણ બતાવ્યા છે. આ દરેકે દરેક કણોના બ્રહ્માક્ષથી, બ્રહ્માક્ષ તમે જે લીધી હોય એ જરૂર નથી કે મેં આ લીધી તો આ જ. બ્રહ્માક્ષથી તેમના લંબ અંતરો આર વન આર ટુ આર એન છે. તો હવે મેં શું કીધું? આ દરેક કણોના દળ અને બ્રહ્માક્ષથી લંબ અંતરનો વર્ગ એનો શું છે? એમ વન આર વન સ્ક્વેર એટલે એ બંને વચ્ચે ગુણાકાર થયો કહેવાય. એટલે દળ અને બ્રહ્માક્ષથી લંબ અંતરના વર્ગના ગુણાકારના સરવાળાને તે બ્રહ્માક્ષને અનુલક્ષીને તે પદાર્થની જડત્વની ચાક માત્રા કહે છે. બોલો, ક્લિયર છો ભાઈ? હા સર. હા સર. ઓકે, હવે એનો અર્થ એવો છે કે મેં આ બ્રહ્માક્ષ લીધી. હવે ધારી લો કોઈ બ્રહ્માક્ષ આ લે છે, તો લંબ અંતર જો બદલાઈ જશે. હવે એમ વન અહીંયા છે, એમ ટુ અહીંયા હતું, આ એમ એન હતું. તો જો હવે લંબ અંતર આટલા થયા. બોલો, લંબ અંતર બદલાઈ ગયા હશે? તો બોલો, જડતોની ચાક માત્રા પણ બદલાઈ જશે ને? અર્થાત જડત્વની ચાક માત્રાનો આધાર બ્રહ્માક્ષ પર છે. ધ્યાન રાખજો, તમે બ્રહ્માક્ષ બદલો તો જડત્વની ચાક માત્રા બદલાઈ જાય, કારણ કે લંબ અંતર બદલાઈ જાય છે માટે. ક્લિયર? એટલે તમે કઈ બ્રહ્માક્ષની વાત કરો છો એ બહુ અગત્યની થઈ જાય છે. ઓકે, જડત્વની ચાક માત્રા અદિશ રાશિ છે. તે કેવી રાશિ છે ભાઈ? ચલો ભાઈ, તેનો એકમ શું થાય? સ્પષ્ટ છે, દળનો એકમ કિલોગ્રામ. અંતર લંબ અંતર નો વર્ગ છે એટલે મીટર સ્ક્વેર. ધેટ મીન્સ તેનો એકમ થયો કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર.
જડત્વની ચાકમાત્રાનું પાસું, ભાઈ જડત્વની ચાકમાત્રાનું પાસું એમ વન એલ ટુ, એમ વન એલ ટુ આ જડત્વની ચાકમાત્રાનું પાસું થયું. ભાઈ જડત્વની ચાકમાત્રાનો આધાર શેની પર રહેલો છે? જડત્વની ચાકમાત્રાનો આધાર એક ભ્રમણાક્ષ. તમે ભ્રમણાક્ષ કઈ લીધી છે? એની પર. બે, દ્રવ્યના વિતરણ પર. દ્રવ્યના વિતરણ પર મેં આ જ પદાર્થની ભ્રમણાક્ષ આ જ લીધેલી. હવે અંદર દ્રવ્ય થોડું અહીંથી કાપી નાખું અને અહીંયા ચોંટાડી દઉં તો વિતરણ બદલાઈ ગયું. તો ભલે આની આ જ ભ્રમણાક્ષ હશે પણ જડત્વની ચાક માત્ર પણ બદલાઈ જશે. ધેટ મીન્સ દ્રવ્યના વિતરણ પર આધાર રાખે. નંબર ત્રણ, પદાર્થના આકાર એનો બીજો આધાર શેનો રહેલો છે? તો કે પદાર્થના આકાર પર તેનો આધાર રહેલો હોય છે. આ ઉપરાંત પરિભ્રમણ અક્ષની સ્થિતિ અને નમન પર. ભ્રમણાક્ષની સ્થિતિ અને નમન ઉપર તેનો આધાર રહેલો છે. હવે આ જ જડત્વની ચાકમાત્રાને ચોપડીમાં ગતિ ઉર્જા પરથી સાબિત કરી છે. એટલે હવે હું તમને એ પણ બતાવી દઉં ગતિ ઉર્જા પરથી કઈ રીતે. ધારી લો કે આ જ ભ્રમણાક્ષ આ બ્લેક લાઈન મેં દોરેલી છે એ. હવે આ ભ્રમણાક્ષને અનુલક્ષીને આ પદાર્થ ચાક ગતિ કરી રહ્યો છે ઓમેગા જેટલી કોણીય ઝડપથી. ઓમેગા જેટલી કોણીય ઝડપથી તે ચાક ગતિ કરી રહ્યો છે. ધેટ મીન્સ એના દરેક દરેક કણો વર્તુળ ગતિ કરે. હા બોલ બેલા. સર ભ્રમણાક્ષ એટલે શું? બ્રહ્માક્ષ એટલે જે અક્ષને અનુલક્ષીને પદાર્થ ગોળ ગોળ ફરે એને બ્રહ્માક્ષ કહેવાય. આ પંખો જે છે ત્યારે આમ ભ્રમણ કરતો હોય તો આને બ્રહ્માક્ષ. બ્રહ્માક્ષ એટલે ભ્રમણ વત્તા અક્ષ. ભ્રમણ થતું હોય જે અક્ષને અનુલક્ષીને ભ્રમણ થતું હોય એ અક્ષને બોલાય બ્રહ્માક્ષ. ઓકે ચલો, આ બ્રહ્માક્ષને અનુલક્ષીને આ પદાર્થ ઓમેગા જેટલી કોણીય ઝડપથી ભ્રમણ કરે છે. આપણને ખબર છે, હવે આપણે આગળ ભણેલા છે કે સ્થિર ભ્રમણાક્ષના કિસ્સામાં દરેકે દરેક કણ ની કોણીય ઝડપ ઓમેગા સમાન હોય. દરેકે દરેક કણ ની કોણીય ઝડપ સમાન હોય તો આ પદાર્થની ચાક ગતિ ઉર્જા શું થશે? ચલો, એ પદાર્થની કુલ ગતિ ઉર્જા તો હું આવું કહી શકું કે ભાઈ એની ગતિ શું થશે? ભાઈ ગતિ ઉર્જા k is equal to sigma half mi vi square i બરોબર 1 to n. બોલો લખાય આવું. પદાર્થની ગતિ ઉર્જા, ગતિ ઉર્જાનું સૂત્ર હોય આપણને ખબર છે હાફ એમ વી સ્ક્વેર. પણ દરેક કણ માટે ચર્ચા કરવાની છે અને બધાનો સરવાળો કરવાનો એટલે મેં લખ્યું હાફ એમ આઈ વી આઈ સ્ક્વેર બરોબર અને એનું સિગ્મા બતાવી દીધું. બોલો આટલે સુધી ક્લિયર છો? જે એમ આઈ શું કહેવાય? બી બોલો એમ આઈ એટલે શું? આઈ માં કણ નું દળ એમ. અને વી આઈ શું કહેવાશે? આઈ માં કણ નો વેગ. ચલો ભાઈ, પણ તમે તો જાણો છો કે વર્તુળ ગતિ થતી હોય તો વેગ બરોબર આર ઓમેગા. આપણે તો ભણી ગયા છે ચોથા ચેપ્ટર થી ભણ્યા છે રેખીય ઝડપ બરોબર આર ઓમેગા. ધેટ મીન્સ વી આઈ ઇઝ ઇક્વલ ટુ આર આઈ ઇન્ટુ ઓમેગા. મેં ઓમેગા આઈ કેમ ના લખ્યો? જો વી આઈ લખ્યું, આર આઈ લખ્યું પણ ઓમેગા આઈ નથી લખ્યું કેમ? ભાઈ ક્રમના નિયમનું પાલન નથી થતું અહીંયા.
ના ભાઈ, ક્રમ ના નિયમ ને આને ક્યાં લેવા દેવા આવે? અહીંયા આગળ ક્યાં સદિશ ગુણાકાર બતાવ્યો છે તો ક્રમ નો નિયમ આવે. સર ઓમેગા તો બધા કણો પર લાગુ પડે, ખાલી આઈ કણ ઉપર નહીં. એટલે નહીં, લાગુ તો બધા કણો પર પડે, પણ દરેક કણ માટે ઓમેગા સમાન છે. આપણે કોણીય ઝડપ દરેક આખો પદાર્થ ભ્રમણ કરતો હોય તો એવું ના હોય કે આ કણની કોણીય ઝડપ અલગ હોય ને આ કણની કોણીય ઝડપ અલગ, એવું ના હોય. આખા પદાર્થમાં દરેકે દરેક કણની કોણીય ઝડપ સમાન હોય, માટે ઓમેગા વન ઓમેગા ટુ લખવાની જરૂર નથી. દરેક કણના દળ અલગ હોઈ શકે, એટલે એમ વન એમ ટુ એમ ટુ એમ અપ ટુ એમ એન લખાય. દરેક કણના લંબ અંતર આર વન આર ટુ આર એન અલગ હોઈ શકે, દરેક કણની ઝડપ અલગ હોઈ શકે, પણ દરેક કણની કોણીય ઝડપ તો અચળ છે. સ્થિર ભ્રમણાક્ષના કિસ્સામાં ધેટ મીન્સ દરેકે દરેક કણની જો કોણીય ઝડપ ઓમેગા અચળ હોય તો ઓમેગા વન ઓમેગા ટુ આપણે શું કામ લખીએ? આપણે ખાલી ઓમેગા જ લખીશું. ઓકે, તો આ એક કિંમત ઉપર સૂત્રમાં મૂકીએ તો ગતિ ઉર્જા શું થઈ? તો પદાર્થની ગતિ ઉર્જા કે બરોબર સિગ્મા હાફ એમ આઈ. હવે વીઆઈ સ્ક્વેર ની જગ્યાએ આર આઈ સ્ક્વેર ઓમેગા સ્ક્વેર. બોલો થયું આવું? હવે ઓમેગા તો અચળ છે, તો ઓમેગા સ્ક્વેર ને બહાર લખી નાખ. હાફ પણ અચળ છે, એને પણ બહાર લખી નાખો. એટલે હાફ ઓમેગા સ્ક્વેર મેં બહાર લખી, રહ્યું શું? સિગ્મા એમ આઈ આર આઈ સ્ક્વેર. હવે આ જે સિગ્મા એમ આઈ આર આઈ સ્ક્વેર જે છે એને આપણે કહીએ છીએ જડત્વની ચાક માત્રા, જે ઓલરેડી આપણે જોઈએ વ્યાખ્યાયિત કરી છે. ચોપડીમાં આ રીતે ઊંધા કાન પકડ્યા કે પેલા પદાર્થની ગતિ ઉર્જાનું સૂત્ર મેળવ્યું, આ સૂત્ર આવ્યું, અને પછી એવું કીધું કે ભાઈ સિગ્મા એમ આઈ આર આઈ સ્ક્વેર એને પદાર્થની જડત્વની ચાક માત્રા કહે છે, અને પછી તમને આવું દર્શાવી દીધું હાફ આઈ ઓમેગા સ્ક્વેર સાથે સરખાવતા આઈને જડત્વની ચાક માત્રા કહે છે. ખ્યાલ ચોપડીમાં આ રીતે બતાવેલું છે. મેં તમને પહેલા જડત્વની ચાક માત્રા વ્યાખ્યાયિત કરીને આપી અને એની પરથી ગતિ ઉર્જાના સમીકરણમાં બતાવ્યું કે આ સિગ્મા એમ આઈ આર આઈ સ્ક્વેર એટલે આઈ છે. ધેટ મીન્સ પદાર્થની ગતિ ઉર્જા હાફ એમ વી સ્ક્વેર એને હાફ આઈ ઓમેગા સ્ક્વેર સાથે સરખાઈ શકાય, જેને પદાર્થની ચાક ગતિ ઉર્જા પણ તમે બોલી શકો. બોલો ક્લિયર છો ભાઈ? સર હા બોલ બિલા. સર જડત્વની ચાક માત્રાને ઇંગ્લિશમાં શું કહેવાય? ભાઈ જડત્વની ચાક માત્રાને ઇંગ્લિશમાં બોલાય મોમેન્ટ ઓફ ઇનર્શિયા. અને ઓકે સર, મોમેન્ટ ઓફ ઇનર્શિયા તરીકે ઓળખીએ. બોલો ભાઈ આગલે સુધી ક્લિયર છો? હા સર. ઓકે હા સર. ઓકે, હવે જેનો આકાર નિયમિત હોય ને એવા નિયમિત આકાર ધરાવતા પદાર્થની જડત્વની ચાક માત્રા આપણે સરળતાથી શોધી શકીએ છીએ. ઓકે ભાઈ, જડત્વ શબ્દ ઓલરેડી તમે નવમા ધોરણમાં, દસમા ધોરણમાં અને પાંચમા ચેપ્ટરમાં પણ આપણે ભણેલા છે. જડત્વ એ શું છે? રિયલમાં કોઈ પણ પદાર્થનું જડત્વ એટલે પદાર્થની સ્થિતિમાં થતા ફેરફારનો વિરોધ કરતી રાશિ, જે આપણે દળ તરીકે ઓળખીએ છીએ. તો એ જ રીતે જડત્વની ચાક માત્રા શું છે? તો પદાર્થની ચાક ગતિમાં થતા ફેરફારનો વિરોધ કરતી ભૌતિક રાશિ, માટે એને જડત્વની ચાક માત્રા એવું બોલીએ છીએ. ઓકે, આ સાથે સાથે એક નવી ભૌતિક રાશિ પણ વ્યાખ્યાયિત કરવામાં આવેલી છે, જેને કહીએ છીએ ચક્રાવર્તન ત્રિજ્યા. ભાઈ એક નવી ભૌતિક રાશિ ચક્રાવર્તન ત્રિજ્યા છે, જડત્વની ચાક માત્રા જેવી જ ભૌતિક રાશિ છે, એને વ્યાખ્યાયિત કરી છે. એવું વિચારવામાં આવે કે ભાઈ પદાર્થનું સમગ્ર દળ
જે બિંદુ એ કેન્દ્રિત થયેલું હોય તે બિંદુ આગળ પદાર્થનો સમગ્ર દળ જો કેપિટલ એમ હોય તો તે બિંદુને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા આઈ બરોબર એમ કે સ્ક્વેર સૂત્ર વડે આપવામાં આવે. પદાર્થની જડત્વની ચાક માત્રાનું સૂત્ર આઈ બરોબર એમ કે સ્ક્વેર સ્વીકાર્યું, જ્યાં કે ને ચક્રાવર્તન ત્રિજ્યા કહે છે, જે તમારે સ્વીકારવું પડે. ફરીથી કહું છું કે પદાર્થનું સમગ્ર દળ જે બિંદુએ કેન્દ્રિત થયેલું છે તેવું બિંદુ, તે બિંદુએ પદાર્થનું સમગ્ર દળ કેપિટલ એમ છે, તો એવા સંજોગોમાં જડત્વની ચાક માત્રાને આઈ બરોબર એમ કે સ્ક્વેર. અહીંયા આગળ આપણે શું કરતા હતા, જડત્વની ચાક માત્રામાં દરેકના દળ અલગ અલગ બતાવતા હતા, પણ પદાર્થનું એક એવું બિંદુ વિચારી લીધું વૈજ્ઞાનિકોએ કે જ્યાં પદાર્થનું સમગ્ર દળ કેન્દ્રિત થયેલું હોય, તો એના માટે આઈ બરોબર એમ કે સ્ક્વેર સૂત્ર આપી દીધું. અને પછી એવું કીધું કે તો આ કે જે છે એને નામ આપ્યું એ લોકોએ ચક્રાવર્તન ત્રિજ્યા. આઈ ઇઝ ઇક્વલ ટુ એમ કે સ્ક્વેર, એને ચક્રાવર્તન ત્રિજ્યા કહીએ. હવે હું શું કરું છું એ જોજો, આઈ બરોબર એમ કે સ્ક્વેર, પણ આઈ બરોબર તમારી જોડે તો સૂત્ર છે. શું છે સૂત્ર? તો મને એટલી ખબર છે કે આપણે હમણાં જ ભણ્યા સિગ્મા એમ આઈ આર આઈ સ્ક્વેર, તો બંને જડત્વની ચાક માત્રાના સૂત્રો હતા, બંને મેં સરખાઈ દીધા. તો એની પરથી મેં તમારા માટે સૂત્ર બનાવ્યું કે સ્ક્વેર બરોબર સિગ્મા એમ આઈ આર આઈ સ્ક્વેર બાય કેપિટલ એમ. હવે ઘણાને સિગ્મા એમ આઈ આર આઈ સ્ક્વેર ના લખવું હોય તો એ શું લખે, કેપિટલ આઈ, કારણ કે છે તો એ કેપિટલ આઈ જ ને ભાઈ. આ કે સ્ક્વેર થયું માટે કે શું થશે, વર્ગમૂળમાં આઈ બાય એમ, અથવા વર્ગમૂળમાં સિગ્મા એમ આઈ આર આઈ સ્ક્વેર બાય કેપિટલ એમ. બોલો ભાઈ ક્લિયર છો? ભાઈ ખ્યાલ આવે છે? I is equal, sorry, K is equal to વર્ગમૂળમાં I by capital M અથવા વર્ગમૂળમાં sigma MI RI square by capital M. ચક્રાવર્તન ત્રિજ્યા કે આ રીતે શોધી શકાય એની કોઈ વ્યાખ્યા નથી. એટલે કોઈ એમ કે ચક્રાવર્તન ત્રિજ્યાની વ્યાખ્યા શું, તો કોઈ વ્યાખ્યા તો નથી, પણ એવું કહી શકાય કે જ્યારે પદાર્થનું દળ જે બિંદુએ કેન્દ્રિત છે અક્ષથી તે બિંદુને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા આઈ બરોબર એમ કે સ્ક્વેર સૂત્ર વડે આપવામાં આવે છે, જ્યાં કે ને ચક્રાવર્તન ત્રિજ્યા કહે, અથવા શોર્ટમાં હું તો સિમ્પલ ભાષામાં એવું કહું કે આઈ બરોબર એમ કે સ્ક્વેર સમીકરણ માં કે ને ચક્રાવર્તન ત્રિજ્યા કહે, આ એની વ્યાખ્યા. બસ સર, એને શોધાય કઈ રીતે, તો એ માટે મેં તમને સૂત્ર આપ્યું. સર સર જે બિંદુએ આદર કેન્દ્રિત થાય દ્રવ્યમાન કેન્દ્ર હોય. હા, એ દ્રવ્યમાન કેન્દ્ર. કોઈ તમને પૂછે ચક્રાવર્તન ત્રિજ્યા નો એકમ શું, શું કહેશો બોલો? ચક્રાવર્તન ત્રિજ્યા નો એકમ શું કહેશો, કોણ કહેશો બોલો? મીટર. સિમ્પલ છે, હું તો આ રીતે વિચારું, ચક્રાવર્તન ત્રિજ્યા, ત્રિજ્યા વન ટાઈપ ઓફ અંતર છે. આ કયું અંતર છે રિયલમાં? તો કે જે પદાર્થનું સમગ્ર દળ જે બિંદુએ કેન્દ્રિત થયેલું માનીએ છીએ, એટલે કે દ્રવ્યમાન કેન્દ્ર, અને ભ્રમણાક્ષથી એનું લંબ અંતર રિયલમાં કહેવાય.
પણ એ ડાયરેક્ટલી એ છે નહીં, માટે મારે ડાયરેક્ટ વ્યાખ્યામાં એવું અપાતું નથી, માટે હું ક્યારનો એ શબ્દને એ રીતે બોલતો નથી. પણ એકમની વાત કરીએ તો એ રીતે કહી શકાય. અથવા જડત્વની ચાક માત્ર એકમ કિલોગ્રામ મીટર સ્ક્વેર, છેદમાં કિલોગ્રામ, કિલોગ્રામ કિલોગ્રામ ઉડી ગયા, રહ્યું મીટર સ્ક્વેર, પણ વર્ગમૂળ છે મીટર સ્ક્વેર નું, વર્ગમૂળ એટલે મીટર, માટે ચક્રાવર્તન ત્રિજ્યાનો એકમ મીટર છે. બોલો ક્લિયર છો ભાઈ? હા સર. ઓકે સમજો, આપણી જોડે એક આર ત્રિજ્યા વાળી એક રિંગ છે, રિંગ, બધા રિંગ જોઈ હશે, ઘણા એ તો અત્યારે હાથમાં પહેરેલી પણ હશે, ખાસ કરીને છોકરીઓ. આ એક રિંગ છે. ઓકે, આ રિંગ નું આ દ્રવ્યમાન કેન્દ્ર છે. આ રિંગ નું દ્રવ્યમાન કેન્દ્ર તેના ભૌમિતિક કેન્દ્ર પર આવેલું હોય છે. અને તમે સમજી શકો છો કે અહીંયા દ્રવ્ય નથી, એટલે દ્રવ્યની બહાર છે જો એનું દ્રવ્યમાન કેન્દ્ર. હવે આ જે રિંગ જે છે એ રિંગની ભ્રમણાક્ષને અનુલક્ષીને મારે જડત્વની ચાકમાત્રા શોધવી છે. ભાઈ તો એની જડત્વની ચાકમાત્રા શું થશે? તો પહેલા તો એની ભ્રમણાક્ષ નક્કી કરીએ. તો ભ્રમણાક્ષ લઉં છું સમતલ ને લંબ. આ ભ્રમણાક્ષ ને અનુલક્ષીને મારે ચર્ચા કરવાની છે. ઓકે, મને એટલી ખબર પડે કે જડત્વની ચાકમાત્રા કાં તો એક આ સૂત્ર પરથી શોધાય, સિગ્મા એમઆઈ આર આઈ સ્ક્વેર, અથવા ગતિ ઉર્જા પરથી તમે શોધી શકો છો જડત્વની ચાકમાત્રા. તો એક ઉર્જાનો વિચાર કરું છું. ચલો ભાઈ, આની ગતિ ઉર્જાનું સૂત્ર શું? બોલો ભાઈ, આની ગતિ ઉર્જાનું સૂત્ર શું લખી શકો તમે? હાફ એમવી સ્ક્વેર. ઓકે, હાફ એમવી સ્ક્વેર, જે આપણે બધાને આવડે છે, જ્યાં એમ શું છે? તો કે એમ આખી રિંગનું દળ અને એવી રિંગની ઝડપ. પણ વી બરોબર તો ઓમેગા છે, એટલે હાફ એમ વી ની જગ્યાએ ઓમેગા આર, એટલે આર ઓમેગા નો સ્ક્વેર, એટલે આર સ્ક્વેર ઓમેગા. બોલો ક્લિયર છો ભાઈ? પણ ઘણા મને એમ પૂછે, સાહેબ તમે આવું કેમ ના લખ્યું આઈ? ભાઈ એની પાછળનું રીઝન છે કે આ બ્રહ્માક્ષ થી દરેકે દરેક એના કણો સમાન લંબંતર છે, એટલે બધા માટે આર પણ સમાન છે. ક્લિયર? એટલે એમાં સાદરૂપ આપશો તો એ આ જ આઈનું ઉભું રહેશે, એટલે આપણે ડાયરેક્ટ આ લખેલું છે. ઓકે, હવે આપણે ગતિ ઉર્જાનું સૂત્ર શું મેળવ્યું હતું? હાફ આઈ ઓમેગા સ્ક્વેર સાથે સરખાઈ દો. કે બરોબર હાફ આઈ ઓમેગા સ્ક્વેર સાથે સરખાવતા તો જો તમને તરત જ જડત્વની ચાકમાત્રા મળી જશે. જુઓ શું મળી, બોલો તો. mr સ્ક્વેર. ધેટ્સ ગુડ, ધેટ મીન્સ એની જડત્વની ચાકમાત્રા તમને મળી ગઈ આઈ બરોબર mr સ્ક્વેર. આર ત્રિજ્યા વાળી રિંગ એના સમતલ ને લંબ એના દ્રવ્યમાન કેન્દ્ર માંથી પસાર થતી અક્ષ ને અનુલક્ષી ને તેની જડત્વની ચાકમાત્રા નું સૂત્ર થઈ ગયું mr સ્ક્વેર. આ નિયમિત આકાર છે, એટલે જેટલી પણ આવી રિંગ હોય અને જ્યારે તમે એની ભ્રમણાક્ષ ના સમતલ ને લંબ એના દ્રવ્યમાન કેન્દ્ર માંથી પસાર થતી વિચારો, ત્યારે તમે સીધું લખી શકો જડત્વની ચાકમાત્રા આઈ બરોબર mr સ્ક્વેર. બોલો ક્લિયર છો સર? હા બોલો. એટલે સર આ રિંગમાં વચ્ચે દ્રવ્ય ના હોય તો એનું ગુરુત્વ કેન્દ્ર શું હોય? ગુરુત્વ આપણે સ્પષ્ટતા કરી હતી, મેં એવું કીધેલું કે નિયમિત આકાર હોય, નિયમિત આકાર હોય અને દરેક બિંદુ આગળ જી સમાન હોય તો જ્યાં દ્રવ્યમાન કેન્દ્ર છે ત્યાં જ ગુરુત્વ કેન્દ્ર હોય. ધેટ મીન્સ એનું ગુરુત્વ કેન્દ્ર પણ ત્યાં જ કહેવાય. સર તો સર દ્રવ્ય ના હોય તો પણ ગુરુત્વ કેન્દ્ર કે દ્રવ્યમાન કેન્દ્ર હોય?
દ્રવ્યમાન કેન્દ્ર તો બધાને હોય, દ્રવ્યમાન કેન્દ્ર એક કાલ્પનિક બિંદુ છે, ભલે એ વાસ્તવિકતા નથી કે કોઈ પદાર્થ હોય, આ પદાર્થ હોય તો કે પદાર્થ નું દ્રવ્ય કે અહીંયા નથી, એમ છતાં આપણે એવું સ્વીકારી લઈએ છીએ કે એનું મધ્ય બિંદુ ગણતરી ઉપરથી, ક્લિયર, કારણ કે બધી બાજુ એને સંતોલી શકશે મધ્ય બિંદુથી. એટલે દ્રવ્યમાન કેન્દ્ર એક એવું કાલ્પનિક કેન્દ્ર છે કે જ્યાં આપણે એવું સ્વીકારીને ચાલીએ છીએ કે પદાર્થ નું સમગ્ર દળ કેન્દ્રિત થયેલું હોય એવું માની શકાય. એટલે જરૂરી નથી કે પદાર્થ દ્રવ્યની અંદર જ હોય, દ્રવ્યની બહાર પણ હોય શકે. જેમ કે ફૂટબોલ, તો ફૂટબોલ નું દ્રવ્યમાન કેન્દ્ર એના કેન્દ્ર પર છે, પણ ફૂટબોલ ની અંદર તો કોઈ દ્રવ્ય નથી, હવા છે, એટલે કે દ્રવ્યની બહાર છે. ક્લિયર ભાઈ ને? હા સર. ઓકે, હવે આ જે સમીકરણ મળ્યું આઈ બરોબર એમઆર સ્ક્વેર, ચલો આ સમીકરણને આઈ બરોબર એમકે સ્ક્વેર સાથે સરખાવો. ચલો ભાઈ, આ આઈ બરોબર એમઆર સ્ક્વેર અને આઈ બરોબર એમકે સ્ક્વેર ને સરખાવો તો તમને ખબર પડશે કે કે બરોબર શું મળશે. આર, કારણ કે કે સ્ક્વેર બરોબર આર સ્ક્વેર થશે, માટે કે બરોબર આર. બોલો ક્લિયર છો? તો અહીંયા આગળ રિંગ માટે એના સમતલને લંબ એના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા એમઆર સ્ક્વેર અને એની ચક્રાવર્તન ત્રિજ્યા આર, એની ચક્રાવર્તન ત્રિજ્યા આર છે. બોલો ક્લિયર છો? બોલો ભાઈ, અહીંયા કોઈને ક્યાંય તકલીફ? ઓકે, ધારી લો એક દળ રહિત સળિયો વિચાર્યો. આપણે જાણીએ દળ રહિત સળિયો, ધેટ મીન્સ અવગણ્ય દળ ધરાવતો સળિયો જેમ વિચારી. આ સળિયાનું આ મધ્ય બિંદુ છે, આ મધ્ય બિંદુને અનુલક્ષીને તેને ભ્રમણ કરાવી શકાય છે, આ એની ભ્રમણાક્ષ. આ ફળિયાના બંને છેડે હું એમ બાય ટુ દળનો એક નાનો ગોળો ચોટાડી દઉં છું. બંને છેડે એમ બાય ટુ દળનો નાનો ગોળો મેં ચોટાડી દીધેલો છે. આની લંબાઈ સળિયાની એલ છે, ધેટ મીન્સ આટલું અંતર એલ બાય ટુ છે, તો આ પણ એલ બાય ટુ થશે. સળિયાને આ ભ્રમણાક્ષનું લક્ષીને આપણે ગતિ આપીએ છીએ, એટલે કે ભ્રમણ આપીએ. ઓકે, તો મારે આ ભ્રમણાક્ષને અનુલક્ષીને આ પદાર્થની જડત્વની ચાકમાત્રા શોધવી છે. તો મને એટલી ખબર છે કે ભાઈ દરેક જગ્યાએ ગતિ ઉર્જાનો ઉપયોગ થશે એવું જરૂરી નથી, તો હું ડાયરેક્ટ સૂત્ર લઈશ, આઈ બરોબર સિગ્મા એમ આઈ આર આઈ સ્ક્વેર. ચલો ભાઈ, આઈ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એમ આઈ આર, એટલે પહેલો કણ લઉં છું આ એમ બાય ટુ, બ્રહ્માક્ષ થી લંબ અંતર નો વર્ગ, તો બ્રહ્માક્ષ થી એનું લંબ અંતર છે એલ બાય ટુ, એનો વર્ગ એટલે એલ બાય ટુ નો વર્ગ એલ સ્ક્વેર બાય ફોર પ્લસ. હવે બીજો કણ છે આ, એ પણ એમ બાય ટુ દળ નો છે, એમ બાય ટુ, અને એનું બ્રહ્માક્ષ થી લંબ અંતર છે એલ બાય ટુ, એનો વર્ગ એટલે એલ સ્ક્વેર બાય ફોર. ભાઈ આ તો બંને સેમ છે, એટલે ટુ ટાઈમ્સ લખી નાખી, ટુ ટાઈમ એમએલ સ્ક્વેર બાય એટ. બોલો લખાય આવું? આ એમએલ સ્ક્વેર અને આ બે ચોક આઠ, સાદુરૂપ આપો શું થશે? ઇઝ ઇક્વલ ટુ એમએલ સ્ક્વેર બાય ફોર.
તો આ એની જડત્વની ચક માત્રા થઈ ગઈ. બોલો ક્લિયર છો? બોલો આ તંત્રની જડત્વની ચક માત્રા ખ્યાલ આવે? આઈ બરોબર એમએલ સ્ક્વેર બાય ફોર. બોલો ભાઈ ખબર પડી છે ભાઈ? હા સર. આ તંત્રની જડત્વની ચક માત્રા. ઓકે, તો મને કોણ કહેશે આની ચક્રાવર્તન ત્રિજ્યા શું થશે? બોલો ભાઈ આની ચક્રાવર્તન ત્રિજ્યા કોણ કહેશે? આની ચક્રાવર્તન ત્રિજ્યા કે શું થશે? બોલો ભાઈ કોઈ નહી. હું તો કેટલી બધી આશા રાખીને પ્રશ્ન પૂછ્યો. ml સ્ક્વેર ml સ્ક્વેર અપોન 4 બાય m એનું સાદુરૂપ. સાદુરૂપ આપી દે. હા તો સાદુરૂપ આપી દે. નહીં, સિમ્પલ l અપોન 2. યસ, પરફેક્ટ. l બાય 2. સિમ્પલ. તમે એક વસ્તુ વિચારો, શું છે આ k સ્ક્વેર નું સૂત્ર શું છે? તો i બરોબર mk સ્ક્વેર, એટલે દળ સિવાય બાકી જે ભાગ રહ્યો, આ દળ સિવાય બાકી જે ભાગ રહ્યો k સ્ક્વેર કહેવાય, એટલે એનું વર્ગમૂળ લો એટલે k કહેવાય. તો અહીંયા દળ સિવાય શું રહ્યું છે? જુઓ તો ml સ્ક્વેર બાય 4 માં દળ સિવાય શું છે? l સ્ક્વેર બાય 4 છે m સિવાય, એનું વર્ગમૂળ, એનું ચક્રાવર્તન ત્રિજ્યા. તો l સ્ક્વેર બાય 4 નું વર્ગમૂળ કાઢો તો l બાય 2 આવે કે ના આવે ભાઈ? બોલો ક્લિયર છો? ખ્યાલ આવે? કોઈ આમ પણ સરખાઈ પણ શક્યા હોત કે ભાઈ i બરોબર mk સ્ક્વેર સાથે સરખાઈ દો, તો આ m આ m, તો k સ્ક્વેર બરોબર l સ્ક્વેર બાય 4 માટે k બરોબર l બાય 2. તમે આ સૂત્રમાં રિંગ માટે ચેક કરો, જુઓ i બરોબર mr સ્ક્વેર હતું તો દળ સિવાય બાકી શું રહ્યું? આર સ્ક્વેર, તેનું વર્ગમૂળ, એની ચક્રાવર્તન ત્રિજ્યા. આર સ્ક્વેર નું વર્ગમૂળ એટલે આર. ધેટ મીન્સ જડત્વની ચકમાત્રાનું જે સૂત્ર હોય એમાં પદાર્થનું કુલ દળ જે છે સિવાય બાકી જે રે એનું વર્ગમૂળ કાઢી નાખો એટલે ચક્રાવર્તન ત્રિજ્યા મળી જાય. બોલો ભાઈ ખબર પડે બધાને? હા સર. બોલો આટલું ચાલ્યું છે એમાં કોઈને પ્રોબ્લેમ? ફરીથી કહું છું, નીટની એક્ઝામ નો સિલેબસ મેં તમને કીધો 1-6 ચેપ્ટર. અને જે લોકોને નીટની એક્ઝામ નથી બરોબર મેથ ગ્રુપ વાળા, એ લોકોને આપણે ચેપ્ટર નંબર 7 ક્લિયર આજે ચાલ્યું તે પહેલા, એટલે કે ચક્કર ઝડપની ચાક માત્ર પહેલા ક્લિયર છે, ખાલી 7મું ચેપ્ટર. ઓકે, તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ભાઈ ખબર પડે છે ને બધાને? હા સર. હા સર. હા સર. ઓકે ઓકે, મળીએ કાલે. હેપી ન્યુ યર. હેપી ન્યુ યર ભાઈ બધાને.